माननीय નિર્ણાયકો અન્ય ગુરુજનો અને મારા વાલા ભાઈ બહેનને મારા સ્નેહવંદન હું જેડી સ્કૂલની વિદ્યાર્થીની આપ સૌના સમક્ષ મારો વિષય મન શું થવું ગમે છે એ રજૂ કરું છું આશા ન હોય તો જીવન જીવો નકામું સૌ કોઈ આગળ વધવા ઈચ્છે છે આગળ વધવાની ઈચ્છા એ માણસની સામાજિક વૃત્તિ છે મારા પપ્પા મને કહે છે તું વકીલ બન મારી મમ્મી મને કહે છે તું શિક્ષક બન મારા દાદા મને કહે છે તું ઇન્જિનિયર બન મારા અન્ય પરિવારવાળા મને કહે છે તું પોલીસ બન મારે ડોક્ટર બનવું છે ડોક્ટર બનવું એ મારી વ્યક્તિગત પસંદગીનો નિર્ણય છે મારા આ નિર્ણય પર મારા માતા પિતા અને અન્ય પરિવારવાળા પણ ખુશ છે આપણા દેશમાં સારા ડોક્ટરની અછત હોવાથી હું સારી ડોક્ટર બનવા માંગુ છું સારી ડોક્ટર બનીને ગરીબ અને જરૂરિયાતમંદની સેવા કરી દેશ સેવા પણ કરવા માંગુ છું દેશની સેવા કરવી મારું નાનપણનું સપનું છે આ સપનું હું પૂર્ણ કરીશ મને ખબર છે કે ડોક્ટર બનવું એ સરળ કાર્ય નથી પરંતુ હું ખૂબ ભણી ગણીને ડોક્ટર બનીશ ડોક્ટર બનીને હું ગરીબ અને જરૂરિયાતમંદ પ્રત્યે નમ્રતાથી અને દયાળુથી બોલીશ જેથી એ દર્દીઓ કંઈ કહેતા સંકોચાય નહીં હું ડોક્ટર બની જઈશ તો હું શહેરમાં નહીં પણ ગામડામાં દવાખાના ખોલીશ ગામડામાં દવાખાના ખોલીને ત્યાંના લોકોને સારી સુવિધા અને ઔષધો ઓછા પૈસામાં આપીશ આ ચિત્રમાં તમે જોઈ શકો છો કે પોતાના પરિવારના એક સભ્યને બચાવવા માટે આખો પરિવાર ભગવાનને પ્રાર્થના કરી રહ્યો છે પરંતુ ડોક્ટર અહીંયા ઈલાજ કરવા આવતો નથી ડોક્ટર ત્યાં ઈલાજ કરવા જાય છે જ્યાં પૈસા વધારે મળે છે ડોક્ટર પૈસાને લાલચમાં પોતાનું કર્તવ્ય ભૂલી જાય છે હું આવું કરીશ નહીં હું અમીર અને ગરીબમાં ભેદભાવ કરીશ નહીં જ્યાં સાચી જરૂર હશે હું ત્યાં પહેલા ઈલાજ કરવા જઈશ આપણે જોયું કે કોરોના વાયરસમાં કેટલાક ડોક્ટરોએ પોતાનો જીવ જોખમમાં નાખીને દેશ સેવા કરી પણ કેટલાકે તો વ્યવસાય બનાવી નાખ્યો આ વ્યવસાયથી તેઓ કાળાબજારી કરતા હતા ઔષધો અને ઇન્જેક્શન ભોગા ભાવે વેચતા હતા હું આવું કરીશ નહીં કોઈ દિવસે હું પૈસાની પૂજારી નહીં બનીશ મને જેટલું મળશે હું એમાં સંતોષ રહીશ આ ચિત્ર પરથી હું એમ કહું છું કે હું કોઈ દિવસે પૈસાની લાલચમાં કોઈનો જીવ જોખમમાં નહીં નાખીશ ભગવાન મારી આ ઈચ્છા બધી પૂરી કરે અને એવી મારી પ્રાર્થના છે થેન્ક યુ વેરી મચ